હું આદિત્ય પંડ્યા, આપ સૌને જય શ્રી કૃષ્ણ પાઠવું છું. મિત્રો, કપાસની બજારમાં શુક્રવારથી મંદીવાળાને પછાડીને બજાર ફરીથી થોડી રિવર્સ આવી શકી છે, એમાં સફળતા મળી છે. બે દિવસમાં કપાસના ભાવની અંદર 50 જેટલો સુધારો થઈ ગયા પછી સોમવારે સવારના ભાગે કપાસના ભાવ ખાસા મક્કમ મજબૂત બોલાતા હતા. ખેડૂતોની વેચવાલી ભાવમાં આવેલા વળતા સુધારા પછી થોડીક અટકી રહી છે. ફરીથી ખેડૂતોને સારા માલનો ભાવ, બેસ્ટ માલનો ભાવ 1525-50 મળશે એવી આશા બંધાઈ છે, એટલે વેચવામાં ફરીથી વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ છે. મિત્રો, યાદ રાખવું જોઈએ કે બજાર ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ગુરુવાર સુધી ખૂબ ખરાબ તબક્કો ચાલી રહ્યો હતો, પણ ગુરુવાર સાંજથી બજાર બદલાવાનું શરૂ થયું અને બજાર કોઈની પણ કલ્પનાની બહાર નીચા ભાવમાં કૂટાતી હતી એમાં વળતો સુધારો થયો છે. આ ઉછાળાને અત્યારે જે આવ્યો છે એ ટકાવવા માટે ઘરાકીના ટેકાની સખત જરૂર પડશે. આમ પણ હવે ભાવ અત્યારે તળિયાના છે, એટલે ઘરાકીનો ટેકો મળશે એવી આપણે આશા જરૂરથી રાખી શકાય. ઘરાકી રહે તો ભાવની અંદર 50-75 સુધીનો વધારો હજુ પણ આવી શકે છે. પણ મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો કે ઘરાકી આવશ્યક છે. ગામડે શનિવારના દિવસે 1500 સુધીના ભાવથી કામકાજ થયા હતા, ક્યાંક ક્યાંક 1505-10 પણ ભાવ બોલાતા હતા. સોમવારે પણ લગભગ એવા જ ભાવ હતા. કદાચ બપોર પછી વેપાર થાય અને ઊંચા ભાવમાં વેપાર થાય તો આવતીકાલે યાર્ડની અંદર પણ ભાવ થોડાક વધી શકે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરું, સવારે હરાજી પૂરી થઈ ત્યારે 5,500 મણની આવક હતી. માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ ખાસા મક્કમ હતા. અને બીજી વાત કરું તો સૌરાષ્ટ્ર આખામાં આવકો કપાઈ ગઈ છે, એવી રીતે રાજકોટમાં પણ આવક કપાઈ ગઈ હતી. 5,500 મણની આવકે રાજકોટની અંદર 4G કપાસનો ભાવ 1450 લગાડીને 1465 એ પ્લસ કેટેગરીનો કપાસ હોય તો 1430-1435 40 સુધીના ભાવ હતા. એ ગ્રેડમાં 1420-30, બી પ્લસ કેટેગરી હોય તો 1410 લગાડીને 1420, બી ગ્રેડમાં 1400 લઈને 1410, સી ગ્રેડ એવરેજ માલ 1350-1390 સુધી અને હલકા ફર્ધર માલ હોય તો 1280 લઈને 1305-10 સુધીના ભાવ હતા. જસદણના રિપોર્ટ આવેલા હતા, ત્યાં 4,500 ત્યાં આગળ 4,500 મણની આવક હતી અને 1400-1470 સુધીના ભાવ હતા. 4G ભાવ 1475-1490 લગભગ 90 રૂપિયા સુધીનો હતો. અમરેલીમાં આવકની વાત કરું, 2500 મણ, હળવદમાં 2000 મણ, બોટાદમાં માત્ર 17,000 મણ. મિત્રો, બોટાદની આવક અડધી થઈ ગઈ છે એ વાત ખાસ જોજો. સોમવારે ઘણી બધી આવક કપાય છે, સામાન્ય રીતે સોમવારે આવક થતી હોવી જોઈએ, પણ આ વેપારી અંદાજ છે. કદાચ યાર્ડના રિપોર્ટ આવે તો થોડોક સુધારો એમાં હશે એવું આપણે માની શકીએ. ગઢડાની વાત કરીએ, 1000 મણ, બાબરામાં 5,000 મણ, જેતપુરમાં 1500 મણ, સાવરકુંડલા 1500 મણ અને જસદણ છેલ્લે 4,500 મણની આવક હતી. બજારની અંદર લગભગ 10-20 રૂપિયાનો સુધારો માત્ર 4G કપાસમાં વિવિધ યાર્ડમાં હતો. રાજકોટ યાર્ડમાં નહોતો, પણ બીજા યાર્ડમાં સુધારો દેખાતો હતો. ગુજરાત આખામાં રૂની ગાંસડીની આવકની વાત કરીએ તો 25-30 હજાર ગાંસડી કરતાં વધારે આવક નહીં નોંધાય એવું લાગતું હતું. અને MCX પણ વાત લઈ લો, જૂન મહિનાનો વાયદો સવારે 11:30 વાગે આ વિડીયો બને છે ત્યારે 1120 રૂપિયાના ઉછાળાની અંદર 59,240 સપાટીએ હતો. વોલ્યુમ મિત્રો અહીં મહત્વનું છે, વાયદાની અંદર વોલ્યુમ માત્ર 14 લોટનું હતું, એટલે કે બહુ ઓછા ટ્રેડરો વાયદાની અંદર ભાગ લઈ રહ્યા છે એવો અર્થ આપણે સાદી ભાષામાં કરવો જોઈએ. છતાં પણ મંદી જ્યારે થઈ હતી ત્યારે પણ એ ઓછા વોલ્યુમમાં જ હતી, એવી રીતે વળતો ઉછાળો આવ્યો છે એ પણ ઓછા વોલ્યુમમાં જ છે. ખેર, એનાથી આપણને કશો ફરક નથી પડતો, પણ વાયદો વાયદો છે, એટલે ગાંસડીના ભાવમાં પણ આજે સવારના 500 રૂપિયા ઊંચા બોલાતા હતા. કપાસના ભાવને પણ એનો જરૂરથી લાભ મળે એવું લાગે છે. તો મિત્રો, એક વિનંતી કે ફરીથી થોડા મક્કમ થઈ જતું, હમણાં 2-4 દિવસ ઢીલા નહીં પડતા, વાયદાની ચાલ જોજો, હાજર બજારની ચાલ જોજો,
એ પછી કપાસ વેચવા માટે નીકળજો. જય શ્રી કૃષ્ણ.